नमस्कार मित्रों, हूँ निकुंज फरी एक बार आपनु स्वागत करूँ छू मंत्र मोटिवेशन चैनल मा। मित्रों, आज एक एवी सामाजिक स्टोरी जणावा जई रह्यो छू जे दरेक व्यक्ति माटे खूब ज उपयोगी छे, खूब ज खास छे। माणसनुं मूल्य त्यारे ज थाय छे जरे ते व्यक्ति हाजर ना होय। आम तो नानी एवी वात छे, पण खरेखर खूब कही जाय छे, एटले खास अंत सुधी सांभळता रहेजो। तो चालो हवे शुरू करिए। मिनी, क्या छे तू? પોતાના બેડરૂમમાંથી કાકીએ પૂછ્યું। કાકી, હું જમી રહી છું, બોલતા બોલતા મિની કાકીના બેડરૂમના દરવાજે જઈને ઊભી રહી અને પૂછ્યું કે કંઈ કામ હતું? એટલે કાકીએ કહ્યું, હા જમી લે પહેલા, પછી વાસણ ધોઈ નાખજે, તેના પછી સોનુ અને રિયાના થોડા કપડાં છે એ પણ ધોઈ નાખજે, અને તેના પછી બાનો રૂમ ફિનાઇલ નાખી પોતો કરી સાફ કરી દેજે, બસ આટલું જ કામ છે। મિનીએ હામાં માથું હલાવ્યું અને ત્યાંથી જતી રહી। આમ જોઈએ તો મિની સંયુક્ત પરિવારમાં રહેતી હતી। કાકા, કાકી, બા, ભાઈ બહેન બધા જ હતા। મિનીના જન્મ સમયે જ તેની માતા મૃત્યુ પામ્યા હતા। તેના પિતા થોડા સમય બાદ એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા। જો મિની ઘરે ન હોય તો ઘરનું કોઈ કામ બરાબર થતું નહોતું। મિનીના દાદી હવે ખૂબ જ ઉંમરલાયક થઈ ગયા હોવાથી રાત દિવસ રૂમમાં રહેતા હતા। જમવાનું મળમૂત્ર બધું જ રૂમમાં કરતા હતા, જેને મિની સવારે સાફ ન કરી શકે તો સ્કૂલેથી આવીને સાફ કરતી હતી। છતાં દાદી મિનીને પસંદ નહોતા કરતા। ઘરમાં કામ તો ખૂબ જ રહેતું હતું, પણ મિની ના હોવાથી નોકરાણીની જરૂર નહોતી। આજે રજાનો દિવસ હોવાથી કાકીએ ખૂબ જ કામ કર્યું હતું અને કામ કરીને થાકી ગયા હોવાથી આરામ કરવા પોતાના રૂમમાં જતા રહ્યા, અને બીજું કે નાનું મોટું કામ બાકી હતું તે મિનીને જણાવી રહ્યા હતા। કાકીએ મિની ઉપર એક ઉપકાર કર્યો હતો કે મિનીનું એડમિશન નજીકમાં આવેલી એક સરકારી શાળામાં કરાવી દીધું હતું, જેનો બદલો તે મિની પાસે કામ કરાવીને લઈ રહ્યા હતા। મિનીએ બધું કામ પૂરું કરી દીધું। રાતે ત્રણેય બાળકો મિની, રિયા અને સોનુ દાદી પાસે આવીને બેસી જતા અને દાદી તેમને વાર્તાઓ સંભળાવતા। આ દરરોજનો ઘટનાક્રમ હતો, એટલે સોનુએ એક દિવસ પૂછ્યું, હું દાદીના ખોળામાં બેસીશ? તો રિયાએ કહ્યું, ના ના, હું દાદીના ખોળામાં બેસીશ, કારણ કે દાદી સૌથી વધારે પ્રેમ મને કરે છે, એમ કહી બંને લડી પડ્યા। રિયાની વાતને અધવચ્ચેથી કાપતા સોનુ બોલ્યો કે દાદી સૌથી વધારે પ્રેમ મને કરે છે, એટલે જ તો મારા જન્મ બાદ આટલો મોટો જમણવાર રાખવામાં આવ્યો હતો અને મારા માટે સોનાની પોંચી બનાવડાવી હતી, સાચું ને દાદી? રિયાએ ત્યાં તરત જ કહ્યું કે જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે દાદીએ મીઠા પાણીનો કૂવો ખોદાવ્યો હતો અને આખા ગામને મીઠું શરબત પાયું હતું। દાદીએ સોનુને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કે હું તો સોનુને સૌથી વધારે પ્રેમ કરું છું, આપણા પરિવારને સોનુ જ આગળ વધારશે। આ સાંભળી રિયા મોઢું બગાડી દાદીની બાજુમાં બેસી ગઈ। મિની બધાની વાતો સાંભળી રહી હતી। મિનીએ દાદીને પૂછ્યું કે દાદી, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા માટે તમે શું કર્યું હતું? તો દાદીએ તરત કહ્યું કે તું તો અભાગણી જન્મી હતી, તારા જન્મતાની સાથે જ તારી માને ભરખી ગઈ। એ દિવસે ઘરમાં ખુશીઓ નહીં, દુઃખ મનાવાયું હતું। થોડા સમય બાદ તારા બાપને પણ ભરખી ગઈ। દાદી એક શ્વાસે આટલી કડવી વાતો બોલી ગયા। આ સાંભળી મિની બોલી કે એટલા માટે જ તમે મને પ્રેમ નથી કરતા ને? મિનીના નરમ દિલ ઉપર આ આઘાત સમાન લાગ્યો અને તેની માતાના મૃત્યુ માટે તે પોતાને જવાબદાર માનવા લાગી। બસ એ જ દિવસથી ગુમસુમ રહેવા લાગી। શાળામાં ઉનાળાનું વેકેશન ચાલુ થઈ ગયું હતું। મિનીના બંને ભાઈ બહેન હંમેશા વેકેશનમાં કાકી સાથે તેમના મામાના ઘરે જતા હતા, પરંતુ મિનીના માસીના કેટલી વાર બોલાવ્યા છતાં પણ કાકી મિનીને જવા નહોતા દેતા, કારણ કે કાકા અને દાદીની દેખરેખ કોણ રાખે, ખાવા પીવાનું કોણ કરે? પરંતુ આ વખતે મિનીના માસી પોતે ઘરે આવીને મિનીને લઈ ગયા। કાકી પણ ક્યાં માનવાના હતા, કાકા સાથે ઝઘડો કરી તેઓ પણ પોતાના પિયર જવા માટેની હઠ પકડી બેઠા। બીજા જ દિવસે મિનીના કાકા તેની પત્ની અને બાળકોને લઈને તેમના મામાના ઘરે જતા રહ્યા। સાસરે ગયા બાદ દરેકે તેમના જમાઈને પણ બે દિવસ માટે ત્યાં રોકી લીધા। એમણે ના પાડવા છતાં જમુના એટલે કે મિનીના કાકીએ કહ્યું, અરે તમને તમારી માની ચિંતા બહુ છે ને, તો બે દિવસ માટે તેઓ કંઈક કરી લેશે, મેં તેમનું ધ્યાન રાખવા માટે રામુને કહી દીધું છે। પોતાના પિયરથી ઘરે આવ્યા બાદ જમુના પોતાના બાળકોમાં વ્યસ્ત રહેવા લાગી। દાદી માટે જમવાનું તેઓ રામુ સાથે મોકલાવી દેતા હતા, કારણ કે મિની તેના માસીના ઘરે હતી। દાદીની સંભાળ લેવા તેઓ નહોતા જતા કે તેમના બાળકો પણ જતા નહોતા। એક દિવસ દાદીએ સોનુને કહ્યું, સોનુ દીકરા અહીંયા આવતો મારી પાસે? તો સોનુએ કહ્યું કે દાદી, તમારા રૂમમાં ખૂબ જ દુર્ગંધ આવે છે, હું નહીં આવું। આજે દાદીને મિનીની યાદ આવી રહી હતી, જે રોજ તેમના રૂમને સાફ કરતી હતી, તેમના માટે પીવાનું પાણી રૂમમાં રાખતી હતી, તેમને પ્રેમથી જમાડતી હતી। આજે જ્યારે રામુ રૂમમાં જમવાનું મૂકી ગયો તો કમલાદેવી ખૂબ જ રડવા લાગ્યા અને રામુને કહ્યું,
बेटाए एक वार मारी वात मीनी साथे करावी दे। रामुए फोन लगावी आप्यो तो कमला दीवीए कह्युं के मने माफ करी दे मारी दीकरी, तारा वगर आ दुनिया मां मारुं कोई ज नथी, मासीना घरे थी जल्दी पाछी आवी जा, तारी दादी तने बहु याद करे छे। मिनी बीजा ज दिवसे सवारे पाछी आवी गई। दादी पहली वार आटला प्रेम थी मिनी ने भेटी पड़िया हता अने भावुक थई गया, जाने के वर्षो बाद तेमने कोई पोती को मळ्युं होय। तो मित्रों आ विषे तमे शुं कहेवा मांगो छो ते कॉमेंट जरूर करजो, अने जो आजनी आ स्टोरी पसंद आवी होय तो लाइक करजो, शेर करजो, अने आवी ज मोटिवेशनल स्टोरी ने सांभळवा माटे मंत्र मोटिवेशन चेनल ने सब्सक्राइब करी लेजो। तो चालो फरी मळीशुं एक सामाजिक स्टोरी साथे।